हेलो एवरीवन, यूनिटी पब्लिक स्कूल धोरण एक विषय गणित। आज आप प्रकरण नौ माहिती नो उपयोग सीखीशू। माहिती अवलोकन द्वारा जे वस्तु मळे अने एने तमे बीजाने जाण करो अथवा तमे पोते साचवीने राखो तेने कहेवाय माहिती। हवे तमे जोई सको छो अहींया विविध आकारो आपेला छे। कया कया? गोळ, चोरस, त्रिकोण, लंबचोरस। हवे आ बधा आकार विशेनी माहिती तमे प्रकरण एक मां शीखी गया छो। हवे तमारे अहीं शुं करवानुं छे के उपरना चित्रमांना आकारोने गणो। हवे आ आकारो विशे तमारे जाणकारी कई रीतना, कंई ज नथी करवानुं। आ आकारो तमारे गणतरी करवानी छे अने सामे एनो जवाब लखवानो छे। तो शरूआत करिए त्रिकोणथी। हवे तमे पहेला शुं गणवानुं छे? त्रिकोण। हवे ध्यानथी जुजो कई रीतना त्रिकोण गणतरी करवानी छे। जुओ, एक, बे, त्रण, चार, पांच, छ, केटला त्रिकोण थया? छ। सात, आठ, नौ, दस, अग्यार, बार, तेर, चौद, केटला त्रिकोण थया? चौद। पंदर, सोळ, सत्तर, अठार, ओगणीस, वीस, एकवीस, बावीस, केटला त्रिकोण थया? बावीस। अहींया मैं केटला लखेला छे? बावीस। हवे तमारे शुं शोधवानुं छे? चोरस। शुं कयो आकार शोधवानो छे? चोरस। एक, बे, त्रण, चार, पांच, छ, सात, चोरस केटला छे? सात। अहींया मैं केटला लिखा छे? सात अड़े सात। हवे एवी ज रीतना गोळ संख्या गणवानी छे। सेनी संख्या गणवानी छे? गोळनी। तो एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ। तमे कहेशो आठ थया, तो आ त्रण मींडा छे एने पण गोळनी अंदर गणतरीमां लेवाना छे। तो आठ पछी नौ, दस अने अग्यार, केटला आव्या? अग्यार। हवे गणतरी करवानी छे लंबચોરસની। સેની કરવાની છે? લંબચોરસની। જુઓ, આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને આ મોટું છે એ પણ શું છે? લંબચોરસ। તો કેટલા લંબચોરસ થયા? દસ। ત્રિકોણની સંખ્યા બાવીસ, ચોરસની સંખ્યા સાત, ગોળની સંખ્યા અગિયાર અને લંબચોરસની સંખ્યા દસ। હવે આપ્યા છે કે આકારનું નામ આપો। હવે જુઓ, સૌથી વધુ વખત આવતો હોય તે આકારનું નામ અહીંયા લખો। હવે બધાથી વધારે વખત કયો આકાર આવ્યો? ત્રિકોણ। તો અહીંયા મેં શું લખેલું છે? ત્રિકોણ। સૌથી ઓછી વખત આવ્યો હોય તે આકારનું નામ લખો। તો સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો? સાત વખત ચોરસ। કયો આવ્યો? ચોરસ। તો મેં અહીંયા શું લખ્યું છે? ચોરસ। હવે તમે જોઈ શકો છો આ બાળકો છે એ મિત્રો છે। અહીંયા જે બાળકોના નામ લખેલા છે એ બધા કેવા છે? ફ્રેન્ડ છે, મિત્રો છે। તમારા પણ ફ્રેન્ડ હશે ને? હવે જુઓ, દરેક બાળકના નામમાં સમાયેલા અક્ષરને ગણો અને લખો। હવે જુઓ, અહીંયા નામ લખેલા છે બાળકોના અને અહીંયા લખ્યું છે અક્ષરની સંખ્યા। હવે જુઓ, સબનમ, તો સબનમ નામ કેટલા અક્ષરનું છે? એક, બે, ત્રણ, ચાર। જોસેફ, એક, બે, ત્રણ। અરુણ, એક, બે ને ત્રણ। મનહર, ચાર અક્ષરનું। જય, બે અક્ષરનું। પરી, બે અક્ષરનું। હેમાંગીની, ચાર અક્ષરનું। મહમદ, કેટલા અક્ષરનું નામ છે? ચાર અક્ષરનું। જયદીપ, કેટલા અક્ષરનું નામ છે? ચાર અક્ષરનું। હવે અહીંયા લખ્યું છે એના આધારે અવલોકન કરીને પાછી માહિતી મેળવવાની છે કે કેટલા નામમાં બે અક્ષર આવ્યા। હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ બે નામ છે એની અંદર બે બે અક્ષર આવ્યા। કેટલા નામમાં ત્રણ અક્ષર આવ્યા? જુઓ જોઈએ, એક, બે, ત્રણ, એક, બે, ત્રણ, કેટલી વખત છે? બે। કેટલા છે? બે। હવે કેટલા નામમાં ચાર અક્ષર આવ્યા? તો કે એક, બે, ત્રણ, ચાર ને પાંચ, તો પાંચ અડે પાંચ। હવે એક બીજી માહિતી અહીંયા બાળકો મેળવવાની છે કે ઉપર લખેલા બધા નામોમાં મ કેટલી વખત આવ્યો? તો તમે ગણવાનું છે, ગણતરી કરવાની છે। આ એકવાર મરચાનો મ, આ બીજી વાર મરચાનો મ, આ ત્રીજી વાર મરચાનો મ, કેટલી વખત છે? ત્રણ। હજી જુઓ જોઈ ક્યાં ક્યાં છે મ। જુઓ, એક, બે, ત્રણ, કેટલી વખત છે? ત્રણ। પછી ચાર અને પાંચ, પાંચ વખત મરચાનો મ છે। હવે લખ્યું છે ઉપર લખેલા બધા નામોમાં ન કેટલી વખત આવ્યો? તો એક વખત, બે વખત અને ત્રણ વખત।
ત્રણ વખત નગારાનો ન આવ્યો છે। આવી જ રીતના તમારી પાસે જે ટેક્સ્ટબુક છે એની અંદર તમારે આવી જ રીતના ગણતરી કરીને લખવાનું છે। હજી ફરીથી નો ખ્યાલ આવતો હોય તો જુઓ કે નામ છે એના અક્ષર ગણવાના છે અને એનો અંક અહીંયા લખવાનો છે। પછી એના વિશે વિચારવાનું છે કે કયા નામના બે અક્ષર આવ્યા, કયા નામના ત્રણ અક્ષર આવ્યા અને કયા નામના ચાર અક્ષર આવ્યા। ચાલો સમજ પડી, આવજો।